રાજસ્થાનની ભવ્યતાને પણ ભૂલાવી દે તેવો કિલ્લો જોવા ગુજરાતભરમાંથી લોકો સુરત પધારશે। કિલ્લાની ભવ્યતા જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નહીં રહે। સુરતના કિલ્લામાં જ રાજપૂતાના આન બાન અને શાન જોવા મળશે। રાજસ્થાનની ભવ્યતાને પણ ભૂલાવી દે તેવો કિલ્લો જોવા ગુજરાતભરમાંથી લોકો સુરત પધારશે। કિલ્લાની ભવ્યતા જોવા માટે હવે રાજસ્થાન જવાની જરૂર નહીં રહે। સુરતના કિલ્લામાં જ રાજપૂતાના આન બાન અને શાન જોવા મળશે। આ સાથે સાથે બ્રિટિશ કાળ અને ડચ કાળની પણ ઝાંખી થશે। કિલ્લાની અંદર અદ્યતન કેફેટેરિયા, વેડિંગ ફોટોશૂટ સહિતની સુવિધાઓ ઊભી કરી છે। આ કિલ્લાના રિનોવેશનનું 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જ કિલ્લાને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। સુરતના ચોક વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે ઊભું કરવા તરફની દિશામાં કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સુરતની ઓળખ સમાન ચોકના કિલ્લાની કાયાકલ્પ કરવામાં આવી છે। કિલ્લાના રિસ્ટોરેશન માટે ₹50 કરોડ કરતાં પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે। કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરી લગભગ પૂર્ણતાના આરે આવી છે ત્યારે આગામી દિવસોમાં મુલાકાતીઓ માટે તેને ખુલ્લો મૂકવામાં આવશે। શહેરની યુવા પેઢીને સુરતના ભવ્ય ઇતિહાસની તમામ વિગતો મળી રહે અને જિલ્લાના ઐતિહાસિક વારસા અંગેની માહિતી મળી રહે તે ઉદ્દેશથી કામ કરવામાં આવી રહ્યું છે। સુરત માત્ર દેશનું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કેટલું મહત્વનું હતું તે અહીં દર્શાવેલી વિગતો પરથી સમજી શકાશે। લગભગ 2016માં આપણે રેસ્ટોરેશનનું કામ શરૂ કર્યું, 2018માં પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરેલું હતું, ત્યારે સંપૂર્ણ કિલ્લામાં લગભગ 5 બુર્જ આવેલા છે અને 4 અલગ અલગ બિલ્ડિંગ આવેલા છે। તે પૈકી આપણે 3 બિલ્ડિંગ અને 1 બુર્જનું સંરક્ષણ પૂરું થઈ ગયું હતું અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું હતું। ત્યારબાદ સેકન્ડ ફેઝનું કામ આપણે શરૂ કર્યું।